નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડિયો અંદર આપણે નૈઋત્યનું ચોમાસા વિશે અને વાવાઝોડા વિશેની સંપૂર્ણ વાત કરવાની છે. પણ સૌપ્રથમ આપણે એ જણાવી દો, આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, જે છે આવતીકાલે 8 તારીખ અને પરમ દિવસે 9 તારીખે. હવે આવતીકાલે 8 તારીખની વાત કરવા જઈએ તો 8 જૂન 2023 અને ગુરુવારના રોજ સમય છે સાંજે 5:30 વાગે અને મીટિંગનું સ્થળ છે જ્ઞાન મંદિર વિદ્યાપીઠ સંકુલ પાળિયાદ રોડ ઉપર તરગડા તાલુકો જિલ્લો બોટાદ. એટલે બોટાદ તાલુકાનું તરગડા જેને નજીક પડતું હોય 8 તારીખે આવતીકાલે સાંજે 5:30 વાગે આ એડ્રેસ પર પધારે, ત્યાં આપણે ખેડૂત મીટિંગનું એક આયોજન કરેલું છે. અને પરમ દિવસે 9 જૂન 2023 અને શુક્રવારના રોજ પણ આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, જેનો સમય છે રાત્રે 8 વાગે અને એનું એડ્રેસ છે સિહોર ટાણા રોડ મોરી ભાયાતનો મઠ ચામુંડા માતાજીનું મંદિર, ગામ છે કાજાવદર, તાલુકો સિહોર જિલ્લો ભાવનગર. એટલે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામ જેને નજીક પડતું હોય એ પણ આ મીટિંગમાં પરમ દિવસે 9 તારીખે રાત્રે 8 વાગે પધારી શકે, જેને બોટાદનું તરગડા નજીક પડતું હોય એ ત્યાં પધારી શકે. બંને જગ્યાએ આપણે પ્રાકૃતિક ખેતીને લઈને વિશેષ ચર્ચા કરવાની છે અને ત્યાં વાવાઝોડાને લઈને પણ આપણે વિશેષ માહિતી આપશું. પણ ખાસ કરીને આપણે વાવાઝોડું અને જે વરસાદ વિશેની જે ચર્ચા કરવાની છે એની અંદર આપણે જણાવી દો કે છેલ્લા ઘણા દિવસથી નૈઋત્યનું ચોમાસું છે તે આંદોબાર નિકોબાર ટાપુ પર સ્થિર હતું, ત્યાંથી શ્રીલંકા ઉપર આવીને પણ ઘણું ધીમું ચાલ્યું અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે આજે 7 જૂન 2023 છે અને આવતીકાલે 8 જૂન 2023 સુધીમાં લગભગ આ વાવાઝોડું છે તે કેરળમાં પહોંચી જાય અને કેરળમાં વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ જાય તેવું એક અનુમાન છે. એટલે આવતીકાલે સાંજ સુધીમાં લગભગ સારા સમાચાર આપણે મળી શકે છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને એ પછી ત્યાંથી આગળ વધશે. એટલે ગુજરાતમાં ક્યારે આવશે એ આપણે આગળ પણ બતાવવામાં આવશે. જો કે આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ આપણું અનુમાન છે કે 20 કે 22 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચશે. હવે નૈઋત્યના ચોમાસા સિવાય અત્યારે જે આપણે ખાસ જાણવા જેવી બાબત છે એ છે બિપરજોય વાવાઝોડું. જે બિપરજોય વાવાઝોડાનો આપણે બપોરે પણ વિડીયો મૂક્યો હતો અને અત્યારે આ વિડીયોની અંદર મારે આપને સમજાવવાનું છે કે અત્યારે જોવા જઈએ તો આજે 7 તારીખે સાંજે છેલ્લા 6 વાગ્યા સુધીનું અમારું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ વાવાઝોડું છે ગુજરાતમાં ખાસ કરીને સોમનાથથી દક્ષિણ દિશામાં સોમનાથથી લગભગ 1,032 કિલોમીટર જેટલું દૂર છે. આ બહુ દૂર છે છતાં પણ અત્યારે અરબી સમુદ્ર છે એ તોફાની બની રહ્યો છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડું છે એ આવતીકાલે સવાર સુધીમાં વધારે મજબૂત બનશે, પછી આવતીકાલે 8 તારીખે રાત સુધીમાં એનાથી વધારે મજબૂત બનશે અને ધીમે ધીમે મજબૂત બનતું આ છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બપોરે એક સમય એવું લાગતું હતું અલગ અલગ મોડેલોના આધારે કે કદાચ આ વાવાઝોડું છે એ ઓમાન અથવા તો યમન તરફ પણ ઝુકાવ કરીને એ બાજુ પણ જઈ શકે, પણ અત્યારે જે છેલ્લા પ્રિડિક્શન પ્રમાણે જોવા જઈએ તો આની શક્યતાઓ ઓમાન તરફ નથી. આમાં બે શક્યતા અત્યારે દેખાઈ રહી છે, એક તો કાં તો ગુજરાતની બાજુમાં થઈ અને પાકિસ્તાન તરફ આગળ નીકળી જાય અથવા તો ગુજરાત પાસે આવીને વિખાઈ જાય. એમાં વધારે શક્યતા જે દેખાઈ રહી છે એ ગુજરાતની બાજુમાં દરિયાકાંઠે આવીને વિખાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે આ વાવાઝોડું છે એ પોતાનું જે સેન્ટ્રલ પાર્ટ હોય, કેમ કે સાયક્લોન છે 4 પાર્ટમાં હોય અને એનો સેન્ટ્રલ પાર્ટ હોય એને આંખ કહેવામાં આવે છે, એ અત્યારે પ્રતિ કલાક 2 થી 3 કિલોમીટર આગળ વધી રહ્યું છે. પણ આ જેમ જેમ વધારે મજબૂત થશે તેમ આની સ્પીડ પણ આગળ વધવાની વધતી જશે. જ્યારે આ વધારે મજબૂત બનશે ત્યારે આ વાવાઝોડાનો પવનો છે એ 150 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ફૂંકાય તેવી શક્યતાઓ પણ લાગી રહી છે અને આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધશે એટલે ગુજરાત નજીક આવશે ત્યારે લગભગ સમય હશે 11 જૂન 2023ના રોજ કાં તો રાત્રે મોડી રાત્રે અથવા તો 12 જૂનના રોજ વહેલી સવારે ગુજરાત નજીક આ વાવાઝોડું છે પહોંચી જશે અને આ વાવાઝોડું ગુજરાત પાસે આવીને વિખેરાઈએ એવા પણ અત્યારે ચાન્સ દેખાઈ રહ્યા છે. જો કે આ વાવાઝોડું છે એ આપણે જેમ આગળ વધશે એમ આપણી સતત આના ઉપર નજર રહેશે અને સતત અમે આની માહિતી આપતા રહેશું. પણ ખાસ કરીને વાવાઝોડું છે એ દરિયાઈ તાપમાન જ્યારે ઊંચું હોય ને એમાં પણ ખાસ કરીને 28-29 ડિગ્રી કરતાં તાપમાન ઊંચું જાય ત્યારે વાવાઝોડું બનવાના ચાન્સ વધી જતા હોય છે. એ તાપમાનની અંદર કોઈ લો પ્રેશર સર્જાય એટલે વધારે મજબૂત થઈને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી સાયક્લોન બની જતું હોય છે અને એ સાયક્લોન છે એ જેમ દરિયામાં આગળ પ્રવાસ કરે તેમ ધીમે ધીમે એ મજબૂત બનતું જતું હોય છે. પણ જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં તાપમાન ઊંચું હોય તો વધારે મજબૂત બને અને તાપમાન નીચું જાય
તો એ જે વિસ્તારમાં તાપમાન નીચું આવ્યું હોય ત્યાં આવીને નબળું પડતું હોય છે એટલે અત્યારે જોવા જઈએ તો ગુજરાતના નજીકના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં તાપમાન નીચું હોવાને કારણે ગુજરાત સુધી આ વાવાઝોડું પહોંચી અને ગુજરાત આસપાસ નબળું પડીને વિખાઈ જાય તેવી પણ શક્યતાઓ છે પણ ખાસ કરીને દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવાનું છે સાવધાની રાખવાની છે કેમ કે આ ગુજરાતની બાજુમાં આવીને વિખાશે તો પણ 12, 13 અને 14 જૂન એમ 3 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ છે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લા છે એમાં 6-10 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે અને અમુક જગ્યાએ 10 ઇંચ કરતાં પણ વરસાદ વધારે થઈ શકે પણ આ વાત વરસાદની છે એ પણ આપણે જે અત્યારે અલગ અલગ મોડેલો બતાવી રહ્યા છીએ ને એ જ ટ્રેક મુજબ વાવાઝોડું ચાલે તો જો વાવાઝોડું દિશા બદલે તો આ વરસાદમાં પણ ફેરફાર થવાની શક્યતા હોય છે ખાસ કરીને આમાં વરસાદો પણ થશે અને જે પવનની સ્પીડ હોય એ ગુજરાતની બાજુમાં આવીને વિખાશે તો પણ વરસાદની સાથે પવનની સ્પીડ પણ વધારાશે લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું પણ અનુમાન છે અને જો આ વરસાદ થશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની માત્રા ઓછી રહી શકે ત્યાં લગભગ 2 ઇંચ આસપાસ અને અમુક જગ્યાએ 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એ વરસાદની શક્યતા છે એ 12-13 અને 14 જૂન એમ 3 દિવસ આપણે આ વરસાદની શક્યતા માની શકીએ છીએ એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ વાવાઝોડું છે એ જેમ જેમ આગળ વધશે તેમ પરિસ્થિતિનો તાગ આવશે અને ધીમે ધીમે અત્યારે જેવી રીતે આપણે જણાવી રહ્યા છીએ કે લગભગ 1,030-35 કિલોમીટર જેટલું દૂર છે પણ જેમ ગુજરાતથી લગભગ 300-350 કિલોમીટર કે 400 કિલોમીટરનું અંતર રહેશે ત્યાર પછી આનો પાકો અંદાજ આવી જશે અને આનો ટ્રેક છે એ પણ આવતીકાલ સાંજ સુધીમાં નક્કી થઈ જશે એટલે દરેક મિત્રોને વિનંતી છે કે રેગ્યુલર આપણી ચેનલ જોતા રહેજો અમે આ વાવાઝોડા વિશેની પલે પલની માહિતી છે આપણે આપતા રહેશું લેન્ડફોલ થવાના અત્યારે ચાન્સ નથી વિખાવાના અથવા તો બાજુમાંથી પસાર થવાના ચાન્સ વધારે દેખાઈ રહ્યા છે છતાં પણ જો એમાં કોઈ ફેરફાર થશે તો ચોક્કસથી આપના સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે મેં જે આપણે શરૂઆતમાં વિડીયોમાં બંને જગ્યાએ ખેડૂત મીટિંગની વાત કરી છે એ બંને જગ્યાએ આવજો ત્યાં આપણે પ્રાકૃતિક ખેતીની ચર્ચા કરશું જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અરજી આપશું ધન્યવાદ.